બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસના લક્ષણો સામે આવતા પશુપાલકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં લંપી વાયરસના સંકટ વચ્ચે જિલ્લા આરોગ્ય અધિકારી સ્વપ્નિલ ખેરે અધિકારીઓ સાથે બેઠક કરીને જિલ્લામાં કેટલાક પશુઓને અસર થઈ છે તેની માહિતી મેળવી છે। બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 5 તાલુકાઓમાં 223 પશુઓને લંપી વાયરસની અસર થઈ છે। જિલ્લાના સરહદી વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ લંપી વાયરસના લક્ષણો પશુઓમાં દેખાયા છે। લંપી વાયરસના લક્ષણોવાળા પશુઓનો સર્વે કરી સારવાર માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। સાથે જિલ્લાની ખોડા ચેકપોસ્ટ અને અમીરગઢ ચેકપોસ્ટ પર પશુપાલન અધિકારીઓની ટીમ દ્વારા રાજસ્થાનથી ગુજરાતમાં આવતા પશુઓની પણ નોંધણી અને તપાસ કરવામાં આવી રહી છે। જિલ્લા વિકાસ અધિકારીએ ખેડૂતોને આ બાબતે ગભરાવું નહીં અને જો લંપી વાયરસના લક્ષણો પશુમાં દેખાય તો તેને અન્ય પશુઓથી અલગ રાખી તેની સારવાર કરાવવી અને નજીકના પશુપાલન અધિકારી તેમજ 1962 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા માટે જણાવ્યું છે। શુક્રાના વાસિયા, ZSTV, અમીરગઢ। લંપી વાયરસ એક એવો વાયરસ છે જે પશુઓમાં જોવા મળે છે, જે એક કન્ટેજિયસ વાયરસ છે, એટલે એક પશુથી બીજા પશુમાં ફેલાય છે અને એના જે લક્ષણો છે એમાં અમુક લમ્પ્સ જે છે એ પશુના બોડી ઉપર જોવા મળે છે। હવે આપણા જિલ્લામાં અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો 5 તાલુકાઓમાં આના કેસીસ જે છે અત્યાર સુધી જોવા મળ્યા છે અને કુલ 223 જેવા પશુઓ આપણને ઇમ્પેક્ટેડ મળ્યા છે। એમાં જે પશુઓ છે, આ જે ડિસીઝ છે એમાં મોર્ટાલિટી બહુ ઓછી હોય છે, હાર્ડલી 1 કે 2% મોર્ટાલિટી હોય છે। તો કોઈ પણ ખેડૂતને, કોઈ પણ પશુપાલકને આમાં ગભરાવવાની જરૂર નથી। એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે સારવારની કામગીરી અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે આઇસોલેશનની કામગીરી। કોઈ પણ પશુમાં અગર એવા લક્ષણ દેખાય તો ઇમિડિયેટલી પશુને આઇસોલેટ કરવાની કામગીરી થવી જોઈએ। જે પણ પશુમાં એવા લક્ષણો દેખાય એને અન્ય પશુઓથી અલગ રાખવું જોઈએ। એના જે ખાવાની વ્યવસ્થા, પીવાની વ્યવસ્થા, જમવાની નહાવાની વ્યવસ્થા આપણને અલગ કરી દેવી પડે। જે પશુમાં લક્ષણો દેખાય એમાં ઇમિડિયેટલી સંપર્ક અમારા પશુપાલન ખાતામાં કરવું જોઈએ। 1962 હેલ્પલાઇન નંબર છે જેના ઉપર આપ સંપર્ક કરી શકો છો। એ સિવાય આપના નજીકના વેટનરી ડિસ્પેન્સરીમાં આપ સંપર્ક કરી શકો છો। અમારી જે પશુપાલન નિયામકની ટીમ છે એમાં તમામ મદદનીશ પશુપાલન નિયામક અને વેટનરી ઓફિસર્સ અત્યારે ફિલ્ડ ઉપર કામગીરી કરી રહ્યા છીએ અને એ લોકો આપને પૂરો પ્રોપર ટ્રીટમેન્ટ આપશે।